વિદ્યાર્થી મિત્રો કેમ છો સરસ આજે આપણે હું તમને કેટલાક સવાલો પૂછીશ તેના તમારે જવાબો આપવાના રહેશે ધારો કે મારે ખેતરમાં કોઈક પાક ઉગાડવો છે તો એ પાકને તૈયાર કરવા માટે મુખ્ય જરૂરિયાતો કઈ રહેશે હા બેન બોલો જમીન સરસ તે સિવાય પૂજા બેન બોલો જોઈએ પાણીની જરૂરિયાત રહેશે ત્યારબાદ ગૌતમભાઈ બોલો છીએ ખાતર ખાતર ત્યાર પછી આગળની જરૂરિયાત હશે બીજ સરસ આ બધી જરૂરિયાતો કોઈ પણ પાક માટે જરૂરી રહેશે વનસ્પતિ પાણી કયા અંગ દ્વારા મેળવે છે હા લક્ષ્મીબેન બોલો છીએ મૂળ દ્વારા સરસ શા માટે વનસ્પતિ પાણી વાપરે છે તો કઈ કઈ જગ્યાએ પાણી વનસ્પતિ પોતાના માટે વાપરતી હશે શેમાં શેમાં ઉપયોગમાં લેતી હશે વનસ્પતિ હા બોલું જોઈએ ખોરાક બનાવવા સરસ ખોરાક બનાવવા માટે સ્ક્રીન પર આપણે જોઈશું કઈ કઈ જગ્યાએ વનસ્પતિ પાણીનો ઉપયોગ કરે છે ફળ ફૂલ બીજનો વિકાસ બીજના અંકુરણ માટે પાણીમાં ઓગળેલ ક્ષારોના વહન માટે ઠંડી કે ગરમીથી રક્ષણ માટે કે મૂળ દ્વારા પાણી વનસ્પતિ પોતાના શરીરમાં દાખલ કરે છે એ જમીનમાંથી લે છે પાણી પણ એ જમીનના જ્યાં સુધી મૂળ છે ત્યાં સુધીનું પાણી ધીમે ધીમે પૂરું થઈ ગયું ધીમે ધીમે પૂરું થઈ ગયું અથવા તો એ જમીનના તળ નીચે પહોંચી ગયા તો તેવા સમયે પાણી ક્યાંથી મેળવશે આપણે પોતે તેને પાણી આપીશું આ માટે તમે કઈ પદ્ધતિ કરો છો શું કરીને આપણે એને પાણી પહોંચાડીએ છીએ

શરૂઆત થઈ હશે ખેતીની ત્યારે કોઈ બોરવેલ કે એવું હતું નહીં તો તે સમયે જે એમણે પાણીની જે બહાર મોકલવાની પદ્ધતિ છે તે એમણે કંઈક વિકસાવી હશે તો એ પહેલાં આપણે જાણી લઈએ કે સિંચાઈ આપણે કયા કયા સ્ત્રોતમાંથી મેળવીએ છીએ અથવા તો કઈ કઈ જગ્યાથી આપણને પાણી મળી શકે સિંચાઈ માટેનું હા બેન બોલો જોઈએ બોર બોરવેલ જેને કહીએ અથવા તો બોર કહીએ છીએ સરસ ત્યાર પછી પૂજા તળાવમાંથી મેળવીએ છીએ સરસ ત્યાર પછી હા બેન નદી નદીમાંથી મેળવીએ છીએ હા હા બેન બેન મેળવીએ છીએ આ સિવાય બોલો ડેમમાંથી ચેક ડેમમાંથી સરસ સરોવરમાંથી માંથી પણ પાણી મેળવીએ છીએ સરસ તો આ બધા જ જે પાણીના સ્ત્રોત છે કે જેમાંથી પાણી આપણને વિપુલ પ્રમાણમાં મળે છે તો સ્ક્રીન પર આપણે જોઈએ સિંચાઈના સ્ત્રોત બંધોથી પાણી મેળવીએ છીએ આપણે જેને ડેમ કહીએ છીએ નહેર કહીએ છીએ ત્યાર પછી કુવા દ્વારા મેળવીએ છીએ સરોવર દ્વારા મેળવીએ છીએ બોરવેલ દ્વારા મેળવીએ છીએ નદી દ્વારા મેળવીએ છીએ આ બધા એના સ્ત્રોત છે કે જેમાંથી આપણે પાણી મેળવીએ છીએ કે સિંચાઈ કોને કહેવાય સમયાંતરે પાણી ખેતરમાં પહોંચાડવાની પ્રક્રિયાને સિંચાઈ કહેવામાં આવે છે સમયાંતરે મતલબ કે થોડા સમય પછી જ્યારે પાકને જરૂરિયાત હોય પાણીની ત્યારે તે પાકને આપણે પાણી પહોંચાડવું જોઈએ તો તેને કહેવામાં આવશે સિંચાઈ તો આપણે સ્ક્રીન પર જોઈએ સિંચાઈ જેની વ્યાખ્યા આપી છે સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહેવામાં આવે છે ત્યાર પછી આવશે સિંચાઈનું પ્રમાણ કેવી રીતે સિંચાઈનું પ્રમાણ જાળવવું જોઈએ તો એ પાક ઉપર આધારિત છે વધુ પાણી તો કેટલાક પાકોને વધુ પાણીની જરૂરિયાત ઉદ્ભવે છે દાખલા તરીકે શેરડી શેરડીનો જો પાક લેવામાં આવે તો વધુ પાણીની જરૂર પડે ઓછું પાણી તો કપાસ કે જીરું જેવા જે પાકો છે તેના માટે ઓછા પાણીની જરૂરિયાત ઉદભવે છે બીજા નંબરે આવશે જમીન જમીન પર પણ આધારિત હોય કે રેતાળ જમીન હોય તો તેને વધુ પાણીની જરૂર પડશે કાપવાળી અથવા તો ગોરાળું જમીન ત્યાં આપણને ઓછું પાણીની જરૂર પડશે ત્યાર પછી આવશે સ્ક્રીન પર જોઈએ ઋતુ વધુ પાણીની જરૂરિયાત ઉનાળામાં ઉદ્ભવે છે ઓછા પાણીની જરૂરિયાત શિયાળા કે ચોમાસા દરમિયાન ઉદ્ભવે છે પરંપરાગત પદ્ધતિમાં આપણે જોઈશું સૌથી પહેલા એક વિડિયો જોઈએ પહેલાના જમાનામાં લોકો આ ઢેકલી પદ્ધતિથી ઊંડે રહેલું પાણીને ઉપર લાવતા હતા એક ઉચ્ચાલન સિદ્ધાંત છે કે ઉચ્ચાલન વડે પાણીને ઉપર લાવવામાં આવે છે જો વિડીયો જોઈએ આપણે આ રીતે આ આખી પ્રક્રિયા ચાલે આખું સાધન ચેન મૂકેલી છે એટલે એ ચેન વડે ચાલે છે એટલા માટે સાધનનું નામ આપી દીધું છે આપણે ચેન એ જૂના જમાનાની પદ્ધતિ છે જેનું નામ છે ચેન હવે આપણે ફરીથી એક ત્રીજો વિડિયો જોઈએ તમે એક આ આગળના વિડીયોમાં જોયું કે એક રેન્ટની રચના આપણે જોઈ તેનું મોડેલ આપણી સમક્ષ છે એ મોડેલ દ્વારા આપણે સમજીશું કે પાણી કઈ રીતે નીચેથી ઉપર લાવવામાં આવે છે તમારી સમક્ષ આ એક મોડેલ મૂક્યું છે મેં આ મોડેલમાં તમે જુદા જુદા ડ્રમ અથવા તો પાણી ભરવાના જે બોટલના જે ભાગો છે એને મૂકેલા છે આખું આખું ચક્ર તૈયાર કરેલું છે એ ચક્રને ધરી સાથે જોડીને એક હેન્ડલ બનાવેલું છે અહીં એક હેન્ડલ મૂકેલું છે એના ઉપર ફરીથી એક હેન્ડલ મૂકેલું છે જેને આપણે હાથ વડે ફેરવી શકીએ છીએ એ હેન્ડલની સાથે અહીં તમે જોઈ શકો છો એક લાલ કલરનું ચક્ર ગોઠવેલું છે જે મોટું છે એ લાલ ચક્રની નીચે ફરીથી બે ચક્રો ગોઠવેલા છે એ એક આ બાજુ છે અને એક આગળના ભાગે છે એ બે ચક્રો આ મોટું ચક્ર ફરશે તેની સાથે સાથે ફરવાના છે એ ચક્ર ફરતાની સાથે જ એની સાથે એક ધરી રાખેલી છે તો આપણે અહીંયા એને ફેરવીએ છીએ ધીમે ધીમે ડ્રમને તો આ હેન્ડલ દ્વારા હું એને ફેરવી રહ્યો છું ડ્રમ તમારે જોવાના છે એ ડ્રમમાં ધીમે ધીમે પાણી ભરાય છે અને એક સામે રહેલી નેકમાં એ પાણી પડે છે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે જૂના જમાનાના લોકો એક તળાવમાંથી આ રીતે પાણી મેળવતા હતા હવે આવશે મોટ એ મોટ ને આપણે કેવી રીતે ચલાવવાનો છે એનો વિડીયો જોઈએ આપણે તો પરંપરાગત જે આપણી સિંચાઈ પદ્ધતિ છે તેની લાક્ષણિકતાઓ પણ જોઈ લઈએ તો સ્ક્રીન પર જોઈએ આપણે કે સિંચાઈની પરંપરાગત રીતોની લાક્ષણિકતા જેમાં પશુ અથવા તો માણસનો ઉપયોગ થતો હતો એ સસ્તી હતી કોઈ પ્રકારનો ખર્ચ લાગતો નથી અને એક નબળાઈ પણ છે કે એ ઓછી કાર્યક્ષમ ધીમી છે છેલ્લું છે પાણીનો બગાડ થાય ઘણીવાર પાણી ઉપર આવતું હોય અને તે સમયે કેટલું પાણી વેડફાઈ જાય આવું પણ થાય એટલે આ એની લાક્ષણિકતા છે હવે જોઈએ આપણે ત્યાર પછીની આધુનિક પદ્ધતિઓ અત્યારે આપણી પાસે જુદા જુદા પ્રકારના આધુનિક સિંચાઈના સાધનો છે તો અત્યારે આપણે જે વાપરીએ છીએ જે સિંચાઈની પદ્ધતિઓમાં તેમાં પહેલી છે ફુવારા પદ્ધતિ ફુવારા પદ્ધતિમાં અસમતલ ભૂમિ માટે ઉપયોગમાં લેવામાં આવે છે જમીન સમતલના હોય ખાડા ટેકરાવાળી હોય ઢોળાવવાળી હોય ઢાળવાળી હોય ત્યારે ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે રેતાળ જમીન જ્યાં રેતી હોય અથવા તો એવી રેતાળ જમીન હોય ત્યારે પણ આ ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે કાટ ખૂણે પાઇપ લગાવેલા હોય નેવંશના ખૂણે પાઇપ લગાવેલા હોય ઉપરના ભાગે એની ફરતી જે નોઝલ હોય તેમાંથી પાણી બહાર આવે અને છોડ ઉપર પાણીનો એનો છંટકાવ થઈ જાય છે તો આ પદ્ધતિ તમે જોઈ જશે તો આ ફુવારા પદ્ધતિનો ઉપયોગ ક્યાં ક્યાં થાય ફુવારા પદ્ધતિનો ઉપયોગ મોટે ભાગે જે ફળ પાકો હોય ચીકુ છે આંબાવાડી છે અથવા તો જે બીજા પાકો લેવામાં આવે પપૈયા છે રીંગણ છે એવા પાકોની અંદર ભાગે ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે આ ફુવારા પદ્ધતિ ખૂબ જ અગત્યની છે એક વરદાન રૂપ કહી શકાય જ્યાં પર્વતીય પ્રદેશો છે ત્યાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે જોઈએ ટપક સિંચાઈ પદ્ધતિ બીજી પદ્ધતિ સ્ક્રીન પર આપણે જોઈએ ટપક સિંચાઈ પદ્ધતિ પાણીને ટીપે ટીપે પહોંચાડવામાં આવશે આ પદ્ધતિની અંદર પાણીનો બિલકુલ બગાડ થતો નથી પાણીની અછત હોય ત્યાં ઉપયોગી છે જ્યાં પાણી ખૂબ ઓછું હોય તો તેવી જગ્યાએ આ પદ્ધતિ એકદમ આશીર્વાદરૂપ છે ટપક સિંચાઈની અંદર નામ પ્રમાણે જ કે ટીપે ટીપે પાણીને એને પહોંચાડવામાં આવે છે એમાં પણ પાઇપ લગાડેલી હોય છે જુદા જુદા ખેતરોમાં જુદા જુદા એક સાથે પાઇપ લગાવેલા હોય સળંગ પાક અનુરૂપ એમાં જુદ યોગ્ય જગ્યાએ કાણા પાડેલા હોય જે જગ્યાએ છોડનું મૂળ અથવા તો પ્રકાંડ આવેલું હોય તે જ જગ્યાએ કાણામાંથી પાણી ટીપાં ટીપા સ્વરૂપે પહોંચે છે બીજી એક ખાસિયત છે કે આ ટપક સિંચાઈની અંદર ખેતરમાં એક તો નીંદણ થતું નથી કારણ કે જે પાક છે તેના મૂળ સુધી પાણી પહોંચે છે બીજી કોઈ જગ્યાએ પાણી પહોંચતું નથી એટલે નિંદણ થઈ શકતું નથી નીંદણ વધારાનો ઘાસ જે થઈ શકતું નથી બીજું છોડને ખાતર આપવાની જરૂર પડે એ ખાતર પણ આપણે આ જ રીતે એ જે એની ટેન્ક હોય ટાંકી હોય યોગ્ય જગ્યાએ એની ટાંકી લગાવી હોય એ ટાંકીમાં જ ખાતર આપી દેવાનું એટલે સીધું જ એના મૂળ સુધી ખાતર પણ પહોંચી જાય છે વિદ્યાર્થી મિત્રો આજના આપણા આ પ્રકરણમાં આપણે સિંચાઈ પદ્ધતિઓ વિશે વિગતવાર જાણી લીધું છે કે જેમાં આધુનિક પદ્ધતિઓ પણ હતી અને પરંપરાગત પદ્ધતિઓ પણ હતી તો બાકીની જે વિગતો છે હવે પછીના આપણે લેસનમાં અભ્યાસ કરીશું નમસ્તે બાળ મિત્રો નમસ્કાર આપણે ગયા એપિસોડમાં પ્રયોગો જોયા હતા ને રમકડા જોયા હતા ને તો આજે આપણે થોડાક વધારે પ્રયોગો જોઈએ હું તો એક હું પ્રયોગ બતાવું છું એ વનસ્પતિનો છે આ પ્રયોગ છે એ પ્રયોગ વનસ્પતિ જ્યારે મૂળ વાટે પાણી શોષે છે અને પરણમાં આવે એટલે પર્ણ છે એ પોતાના જેટલો ઉપયોગ કરી અને વધારાનું પ્રવાહી બાષ્પોત્સર્જન કરે છે એટલે વનસ્પતિનું બાષ્પોત્સર્જન આ પ્રયોગ દ્વારા જોવા મળે છે જુઓ આ બલ્બ છે એ બલ્બની નીચે નાની વનસ્પતિ મૂકેલી છે અને વનસ્પતિને આપણે સૂર્યપ્રકાશમાં મૂકી હતી એટલે એ પોતે પોતાની પાણી રાખ્યું પર્ણોએ પણ વધારાનું પાણી પર્ણ દ્વારા પર્ણાન ધ્રો દ્વારા એ બલ્બની ઉપર આવી ગઈ પણ બલ્બમાં બહાર ન નીકળી શકે બાષ્પ એટલે ઠરી અને પાણીના ટીપા રૂપે દેખાય છે જો બલ્બની ચારે બાજુ પાણીના ટીપા દેખાય છે અને એ ટીપા એ પ્રવા પર્ણએ કાઢેલા બાષ્પ સર્જન છે હવે હું તમને આ કાઢીને આખો પ્રયોગ બતાવું છું કેવી રીતે કર્યો છે તે આ જે છે એ બલ્બ છે આ બલ્બ છે આ વીજળીનો આપણે વપરાતો તૂટી ગયેલો બલ્બ છે અંદરથી આપણે ટંગસ્ટન ધાતુ કાઢી નાખી છે અને એ બલ્બને આ એક નાનો વનસ્પતિનો છોડ લીધો છે અને આ છોડને આપણે તડકામાં એક કલાક મૂક્યો પણ મૂકતી વખતે બલ્બને છોડની અંદર લઈ લીધો હતો એટલે શું થાય કે બલ્બના જે પરણો છે એ વધારાનું પ્રવાહી બહાર કાઢે છે બાષ્પ સ્વરૂપે અને એ બાષ્પ સ્વરૂપે અહીંયા એકઠું થયું કારણ કે બાષ્પ થઈ પણ પછી આપણે અંદર હલાવ્યા એટલે ઠરી ઠરી એટલે પાણીના ટીપા આપણને જોવા મળે છે તો વનસ્પતિમાં બાષ્પો સર્જન એ પ્રયોગ આપણે જોયો અને આ પ્રયોગ તમે જાતે પણ કરી શકો એક નાનકડા પ્યાલામાં કે ગ્લાસમાં માટીમાં નાનો છોડ લઈ અને આવો એક મોટો બલ્બ લઈ અને પછી એ બલ્બને વનસ્પતિ અંદર મૂકી દેવાનો વનસ્પતિનો છોડ સહેજ નાનો લેવાનો અને પછી આ રીતે મૂકી દો એટલે આ પ્રયોગ તૈયાર થઈ જાય તો આવો પ્રયોગ તમે બનાવશો ને હવે તો તમે બનાવજો અને સફળતા મળશે જ ચાલો બાળ મિત્રો હવે તમને વનસ્પતિના છોડનો એક બીજો પ્રયોગ બતાવું છું જુઓ તમારી સમક્ષ આ એક મોટો બીજો આવો જ બલ્બ છે બતાવ્યો તો એવો એ બલ્બ છે ને એની અંદરથી પણ ટંગસ્ટન ધાતુ કાઢી અંદર રંગીન પાણી ભર્યું છે અને એની અંદર આપણે વડનો નાનો છોડ મૂકો છે તો એ છોડ કેવો છે એ તમને બતાવું છું કાઢીને કે આ છોડ છે એ મૂળ સાથેનો છે એટલે એ મૂળિયા સાથેનો છોડ છે જો હું તમને બહાર કાઢી અને છોડ બતાવું છું તો આ એ નીચે એના મૂળિયા દેખાય છે દેખાય છે ને આ મૂળવાળો છોડ આપણે આ રંગીન પાણીમાં મૂકીએ છીએ તો શું થાય છે કે એ મૂળ છે એ પર્ણ દ્વારા મૂળ પોતાના દ્વારા પાણી અને ક્ષારો જમીનમાંથી ચૂસે છે અને એ પર્ણ સુધી મોકલે છે પ્રકાંડમાં થઈ અને પર્ણમાં આવે છે અને એ પર્ણ એળે છે અને આપણે કદાચ કાપીએ તો વચ્ચેથી આપણને રંગીન પાણીનો ખબર પડે છે એટલે વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે અને પાણી અને ક્ષારો શોષે છે અને ઉપર ડાળીઓને પ્રકાંડને અને પર્ણને પાણી અને ખોરાક તરીકે ક્ષારો ખાતરમાંથી મેળવી અને ઉપર પહોંચાડે છે તો મૂળ દ્વારા આ પાણીનું કેવી રીતે એ પોતે લે છે વનસ્પતિનો છોડ એ અહીંયા આપણે પ્રયોગ બતાવ્યો આવા પ્રયોગ તમે પણ કરી શકો છોડ એવો નથી કે વળન જ લેવો ગમે તે છોડ લઈ શકો મગ મઠ કપાસ અથવા તો ગમે તે નાનો છોડ લઈને પણ મૂળવાળો છોડ લેવાનો એટલું યાદ રાખવાનું અને આમાં રંગીન પાણી ભરવાનું એટલે રંગીન પાણી ભરી અને આ મૂળ છે એ પાણીમાં રહે એ રીતે મૂકી દેવાનું અને એકાદ દિવસ આપણે મૂકી રાખીએ અથવા તો બે ત્રણ કલાક રાખી મૂકીએ તો એ પોતે પાણી શોષે છે તો આ પ્રયોગ પણ આપણે જોયો હવે આપણે એક ત્રીજો પ્રયોગ જોઈએ આ મારી પાસે એક સાધન છે આ તમને એમ કે આ શું લખેલું છે તો કેલિડોસ્કોપ છઠ્ઠા ધોરણમાં તમે ભણતા હશો કે કેલિડોસ્કોપ આપણે એક રમકડા જેવું સાધન છે અને એમાં આપણે અંદર જોઈએ ને તો અંદર મેં બંગડીના ટુકડા નાખ્યા છે અને અંદર શું મૂક્યું છે એવું તમને રચના સમજાવવા આ કેવી રીતે બનાવવી તો આ છે એ આપણે પાઇપ છે ગમે તે પાવડરનો ડબ્બો હોય અને એને બંને બાજુ તોડી નાખો એટલે પાઇપ બની જાય અને એ પાઇપની અંદર આવા અરીસાના ટુકડાઓ ત્રણ ટુકડાઓ મૂકેલા છે આ અરીસાના ટુકડાઓ છે આવા ત્રણ ટુકડા મૂકેલા છે અને એ કેવી રીતે મૂકેલા છે તો આ ત્રણ ટુકડાઓ કાગળ ઉપર લગાવી અને આ રીતે ત્રણેય ટુકડાઓ ભેગા કર્યા એટલે કે દરેક ટુકડા વચ્ચે સાઠ અંશનો ખૂણો બની જાય આ ત્રિકોણ થઈ ગયો અને આ સમબાજુ ત્રિકોણ થયો એટલે બાજુઓ સરખી હોય તો ખૂણાએ સરખા હોય ને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એંસી અંશ થાય એકસો એંસી ભાગ્યા ત્રણ કરીએ તો આ એક ખૂણો સાત અંશનો આ સાઠ અંશનો આ સાઠ અંશનો અને આપણે અહીંયા ફેકવલથી કે ગુંદરથી આ ચોડી દઈએ અને આને આપણે પેલા આ આવા કોઈ પણ પાવડરના ડબ્બાના નળાકારમાં ફિટ કરી દઈએ અને બંને બાજુ પ્લાસ્ટિક લગાવી દઈએ હા એક છે બંગડીના કે મોતીના જુદા જુદા રંગના ટુકડાઓ નાખવા પડે તો એ અંદર ટુકડાઓ નાખેલા છે અને અંદર આમ જોઈ જોઈ ફેરવતા ફેરવતા જઈએ તો નવે નવી નવી ડિઝાઇનો જોવા મળે છે બરાબર છે તો આ રીતે તમે પણ આવો કેલિડોસ્કોપ બનાવી શકો છો આનું નામ કેલિડોસ્કોપ અને આનો વૈજ્ઞાનિક સિદ્ધાંત શું છે એ તમને ખબર છે ને કે બહુ ગુણક પ્રતિબિંબનો સિદ્ધાંત કારણ કે સાઠ અંશના ખૂણે ઘણા બધા પ્રતિબિંબો દેખાય છે તો હવે આ પ્રયોગ જોયા પછી એના જ એના જેવો બીજો એક પ્રયોગ બતાવું છું એમાં પણ આ જુઓ આ બે અરીસા છે અને બે અરીસાની નીચે મેં એક ડિઝાઇન રાખી છે અને બે અરીસાને આપણે ગમે તેટલા નાના મોટા કરી શકીએ છીએ જેમ નાના કરીએ એમ એનું પછી આપણે નીચેની ડિઝાઇન છે એ ફેરવીએ નીચેની ડિઝાઇન ફેરવીએ તો જો અંદર નવી નવી ડિઝાઇન દેખાય છે દેખાય છે ને જો આ દેખાય છે ને ડિઝાઇન હમણાં આપણે કેલિડોસ્કોપ જોયો તો આવો કેલિડોસ્કોપ એ જ સિદ્ધાંત ઉપર આ કેલિડોસ્કોપ જોયો તો એ સિદ્ધાંત ઉપર જ આમાં જો સાઠનો ખૂણો રાખીએ એટલે અંદર જુદી જુદી ડિઝાઇન દેખાશે નીચે અરીસામાં અંદર જોઈશું તો અલગ 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 ડિઝાઇન આવે છે અને એ ગુણક પ્રતિબિંબના સિદ્ધાંત ઉપર કામ કરે છે હા આમાં તમને એ પણ બતાવી દઉં કે આમાં આપણે ખૂણો મૂકીએ હવે હું તમને એક નવો પ્રયોગ બતાવું છું એ આપણે ઉચ્ચાલન ઉચ્ચાલન એટલે તમને ખબર હશે કે સાદું યંત્ર આપણા ઘરમાં રસોડામાં સાણસી હોય ચીપિયો હોય એ પણ સાદું યંત્ર જ છે તો એવા સાદા યંત્રો કઈ રીતે સરળતાથી કાર્ય કરી શકે છે એનો ઉચ્ચાલનનો સિદ્ધાંત આપણે સમજવા માટે એક આવું સાધન બનાવવું પડે છે તો આ સાધનમાં એવું છે બનાવવું સરળ છે એક આવું સ્ટેન્ડ બનાવી હૂક લગાવી અને એક માપ પટ્ટી હોય એ માપપટ્ટી ઉપર એક એક ઇંચના અંતરે અથવા તો દસ દસ સેન્ટીમીટરના અંતરે એક એક હૂક બંને બાજુ સરખા હૂક લગાડી દેવાના અને પછી આપણે અહીંયા જુઓ તમે લખેલું છે આની અંદર કે વચ્ચો વચ્ચે એ કેન્દ્ર છે બરાબર અને એક બાજુ ભાર લખેલું છે આ ભાર લખેલું છે અને એક બાજુ પ્રયત્ન બળ લખે છે બરાબર અને વચ્ચે આધાર બિંદુ છે તો ઉચ્ચાલનમાં ત્રણ મુખ્ય વસ્તુઓ ખાસ જરૂરી છે કે આધાર બિંદુ ભાર અને પ્રયત્ન બળ એટલે આ ત્રણ ઉપર આપણે આ સિદ્ધાંત કેવી રીતે કામ કરશે એ આપણે હવે જોઈએ હવે આની અંદર એવું છે કે આ હું વજન છે એ એક સરખા માપના છે આ વજન એને હું અહીંયા પહેલાં છેલ્લે હૂક ઉપર મૂકું છું તો શું થશે એ પોતે નમી જાય છે હવે એની સામેના છેડા ઉપર હું બીજું એટલા જ વજનનું અને એટલા જ અંતરે મૂકું છું તો એ સરખું થઈ જશે એક સરખું પાછું સમાંતર થઈ જશે પણ હવે એવું થાય કે અહીંયા એક મૂક્યું છે તો આ એક દાન દસ ગુણ્યા એક દસ ગુણ્યા એક સાત ને સાત સરખા થયા પણ હવે આપણે અહીંયા એક રાખીએ છીએ અને આપણે આવા અહીંયા આગળ આધાર બિંદુની બાજુમાં આપણે આવા લગાડીએ છીએ આ એક લગાડ્યો હજુ બરાબર સમતોલ નથી થયું બે લગાડ્યું તોય એ સંતોષ નથી થયા હજુ ત્રણ લગાડ્યા તોય એ સમતોલ નથી થતા પછી ચાર લગાડ્યા તો એ હજુ સમતોલમાં છે બરાબર પછી આ પાંચ અને આ છ તો બસ હવે સમતોલ થઈ ગયું તો આ ઉચ્ચાલણનો સિદ્ધાંત છે કે જેટલો ભાર હોય એટલો આપણે પ્રયત્ન કરવો જોઈએ એટલે ભાર અને પ્રયત્ન બળ એ બે સરખું થાય એટલે અહીંયા આપણે આ જોઈએ તો ભારમાં દસ એકું અને સાઠ એકું સાઠ બરાબર સાઠ છે પચાસ સાઠ તો સાઠ છે એક છે દસ છે પણ એની સામે આપણને પહેલાં દસ દસ ગ્રામના બીજા છ છ ગ્રામના અલગ છે એ છ છે તો દસ ગુણ્યા છ તો સાઠ થયું અને આ પણ સાઠ થયું એટલે આ રીતે સમતોલન થયું એટલે કે આપણે ઉચ્ચાલનનો સિદ્ધાંત કહીએ તો ઉચ્ચાલણનો સિદ્ધાંત બરોબર ભાર ગુણ્યા પ્રયત્ન બળ બંને સરખું રહેવું પડે એ આ સમજાવે છે અને આ ઉચ્ચાલન મુજબ આપણે ધારો કે આ કાતર છે તો કાતરમાં પણ જુઓ આ વચ્ચે આધાર બિંદુ છે એક બાજુ આપણે અહીંયા કાપીએ કોઈ પણ કાગળ કે તે તો એ ભાર કે ભાર કહેવાય અને આપણે જે બે આંગળીથી કાપીએ કોઈ પણ વસ્તુને તો એ શું કહેવાય આ રીતે આ પ્રયત્નબળ તો વચ્ચે આધાર બિંદુ હોય એક બાજુ પ્રયત્નબળ હોય અને એક બાજુ ભાર હોય તો વચ્ચે આધાર બિંદુ હોય તો એને આપણે પ્રથમ પ્રકારનું ઉચ્ચારણ કહીએ છીએ બરાબર ત્રાજવામાં તમે જોતા હશો એમાં પણ વચ્ચે આધાર બિંદુ હોય અને એક બાજુ વજન હોય અને એક બાજુ વસ્તુ હોય ભાર હોય અને એક બાજુ પ્રયત્ન બળ હોય તો એ પણ પહેલાં પ્રકારનું ઉચ્ચારણ છે કદાચ તમે ચીપિયો પણ જોયો હશે તો એ ત્રીજા પ્રકારનું ઉચ્ચારણ છે એમાં વચ્ચે પ્રયત્નબળ આવે તો ત્રીજા પ્રકારનું અને વચ્ચે વજન આવે સૂડીમાં આપણે સોપારી સુડી કાપીએ તો સોપારી વચ્ચે આવે અને એક બાજુ આધાર બિંદુ હોય બીજી બાજુ પ્રયત્ન બળ તો વચ્ચે જ્યારે ભાર હોય ત્યારે બીજા પ્રકારનું ઉચ્ચારણ વચ્ચે જ્યારે આધાર બિંદુ હોય ત્યારે પ્રથમ પ્રકારનું ઉચ્ચારણ અને ચીપિયામાં વચ્ચે પ્રયત્ન બળ કરીએ તો ત્રીજા પ્રકારનું ઉચ્ચારણ ઊભો સાવરણોમાં પણ આપણે વચ્ચે પ્રયત્ન બળ કરીએ છીએ એટલે ત્રીજા પ્રકારનું ઉચ્ચારણ તો આ બધા આપણે ઉચ્ચારણના સિદ્ધાંત સમજ્યા